હેલો મિત્રો, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો તમે બધા મિત્રો? રવિવારની સવાર થઈ ગઈ છે, તારીખ છે 27/8/2023 અને ટાઈમ થયો છે 8:22 અને હું જઈ રહ્યો છું અત્યારે ધારસીમેલ વોટરફોલ. મિત્રો, ધારસીમેલ વોટરફોલ એક વન્ડરફુલ પ્લેસ છે અને ચોમાસાની અંદર બહુ જ સરસ વોટરફોલ છે. મારી ચેનલની અંદર તમે મારો ધારસીમેલ વોટરફોલનો વ્લોગ જોયો હશે. 1.5 વર્ષ પહેલાં હું ધારસીમેલ વોટરફોલમાં ગયો હતો. અત્યારે હું એટલા માટે જઈ રહ્યો છું કે 2 વર્ષ પછી વોટરફોલની જો પ્લેસ હતો જે, એની અંદર શું ડેવલપમેન્ટ છે. અને હું જ્યારે ગયો હતો ને ત્યારે વિન્ટરની અંદર ગયો હતો અને અત્યારે ચોમાસું ચાલી રહ્યું છે. તો ચોમાસાની અંદર ધારસીમેલ વોટરફોલ કેવો છે, ત્યાં શું શું બીજું ડેવલપમેન્ટ થયું છે, એ બધું જ હું તમારી જોડે શેર કરવાનો છું. તો ચાલો મિત્રો, રેડી થઈ જાઓ મારી જોડે ધારસીમેલ વોટરફોલ જવા માટે. Let's go! કલાકના ટાઈમ બાદ હું અત્યારે આવી ગયો છું ડભોઈ. અને ડભોઈ તમે આવો ને તો રસ્તામાં કેલનપુર દાદા ભગવાનનું મંદિર પણ બહુ મસ્ત છે. એકવાર હું એનો અલગથી એક વિડીયો બનાવીશ અને તમને જણાવી દઉં કે જે ધારસીમેલ વોટરફોલ છે ને એ વડોદરાથી 120 કિલોમીટર છે, અમદાવાદથી 220 કિલોમીટર છે અને સુરતથી 198 કિલોમીટર છે. તો હવે તમે જો વડોદરાથી આવતા હોય તો ડભોઈની અંદર તમે ચા નાસ્તો કરવા માટે ઊભા રહો તો અહીંયા તમને સારી વ્યવસ્થા છે ચા નાસ્તો કરવાની. તો હું પણ થોડો સવારનો વહેલો નીકળ્યો હતો તો ચા નાસ્તો અહીંયા ડભોઈની અંદર કરી લઉં છું અને ત્યાંથી પછી તમને ધારસીમલનું લોકેશન આગળ જઈને તમને બતાવું છું. મિત્રો, તમારે ધારસીમેલ વોટરફોલ જવા માટે વડોદરાથી તમારે કપુરઈ ચોકડી ક્રોસ કરીને આગળ ડભોઈ તરફ જવાનું છે. ડભોઈથી તમારે દેવલિયા તરફ જવાનું છે અને દેવલિયાથી પછી તમારે નસવાડી જવાનું છે અને નસવાડીથી તમારે તણખલા ગામ જવાનું છે અને તણખલા ગામથી લગભગ 30 કિલોમીટર ધારસીમેલ ગામ છે અને ધારસીમેલ ગામથી લગભગ 1.5 કિલોમીટર દૂર ધારસીમેલ વોટરફોલ છે. તમને આ લોકેશન આખું તમારે જોવું હોય તો ગૂગલ મેપની અંદર અવેલેબલ છે. તમે વડોદરાથી ધારસીમેલ વોટરફોલ ગૂગલની અંદર લોકેશન મારી તમે રસ્તો એકદમ સરળતાથી ધારસીમેલ વોટરફોલ સુધી પહોંચી શકો છો. ધારસીમેલ વોટરફોલ જવા માટે રસ્તાની અંદર ઘણી બધી લીલોતરી આવે છે અને લીલોતરીનો લુફ્ત ઉઠાવતા તમને ખૂબ જ મજા આવશે. અને અત્યારે જો વરસાદી વાતાવરણ છે એની અંદર તો ખૂબ જ સરસ મજાની લીલોતરી ચારે બાજુ છે. તમને એવું લાગશે કે તમે કુદરતના ખોળાની અંદર આવી ગયા છો અને ડુંગરીઓ પ્રદેશ પણ રસ્તામાં તમને જોવા મળશે. તમને એક આખી અલગ જ ફીલ આવશે કારણ કે ધારસીમેલ જવા માટે જે રસ્તો આવે છે અને લગભગ તમે નસવાડી ક્રોસ કરશો ને પછી તો એકદમ લીલોતરી આવે છે. અને બીજું કે રસ્તાની અંદર કદાચ તમારું ગૂગલ મેપ ના ચાલે તો રસ્તાની અંદર જે બીજા ગામ આવે છે ત્યાંની પબ્લિક બહુ જ કોઓપરેટિવ છે. તમે પબ્લિકને બી પૂછશો ને કે ધારસીમેલ વોટરફોલ અમારે જવું છે તો દરેક પબ્લિક તમને રસ્તો બતાવી દેશે કે તમારે ધારસીમેલ વોટરફોલ કઈ રીતે જવાનું છે. વડોદરાથી લગભગ ધારસીમેલ વોટરફોલ 120 કિલોમીટરનું અંતર છે. એવી જ રીતે તમે અમદાવાદ કે સુરત કે રાજકોટથી તમે આવતા હોય ને તો ગૂગલ મેપમાં તમને બહુ જ સરળતાથી સારો રસ્તો મળી જશે. પણ મિત્રો, તમે જો ધારસીમેલ જવાના હોય, એક પિકનિક જેવું આયોજન કરવાના હોય તો મારી તમને ખાસ વિનંતી છે
કે ઘરેથી તમે જમવાનો પ્રોગ્રામ, લાઈક તમે નાસ્તા છે કે જમવા બનાવવા માટેનું જે સાધન સામગ્રી છે એ જોડે લઈ જશો તો તમને મજા આવશે. કારણ કે કુદરતી વાતાવરણની વચ્ચે તમે જાતે ત્યાં જમવાનું બનાવશો ને તો તમને બહુ મજા આવશે. કારણ કે દર્શિમેલ ગામ ખૂબ જ નાનું ગામ છે અને ગામની અંદર કોઈ એવી વ્યવસ્થા નથી કે તમને જમવાનું મળી જાય. એટલા માટે તમે જમવાનું જોડે લઈ જશો કે જમવાનું બનાવવાની સામગ્રી જોડે લઈ જશો ને તો તમારે એકદમ પિકનિકનો આનંદ ઓર મજાનો થઈ જશે. કારણ કે દર્શિમેલ ગામમાં તમને નાની કોલ્ડ ડ્રિંક્સની દુકાન કે નાના પડીકા કે નાસ્તા કરવા માટે તમને વ્યવસ્થા મળી જશે, પણ જમવા માટેની વ્યવસ્થા નહીં મળે. અને દર્શિમેલ ગામમાં તમે પહોંચશો ને, આજુબાજુની લીલોતરી જોશો ને, તો તમને ભૂખ પણ તમારી ઉડી જશે. તમને એવું લાગશે કે આહાહા શું રસ્તો છે. ટ્રેકિંગ કરવાની બી તમને બહુ જ મજા આવશે. પણ મિત્રો, તમે જ્યારે બી દર્શિમેલ આવો ને ત્યારે સ્પોર્ટ બૂટ પહેરી લાવજો. સ્પોર્ટ બૂટ પહેરવાથી તમને ફાયદો એ થશે કે વચ્ચે થોડુંક ટ્રેકિંગ જેવું આવે છે તો ચાલવામાં તમને મદદ મળશે અને તમારો પગ પણ લપસશે નહીં અને તમને એકદમ સરળતાથી દર્શિમેલ વોટરફોલમાં પહોંચી જશો. તો મિત્રો, આગળનો વિડીયો મારો હું કન્ટિન્યુ કરું છું કે દર્શિમેલ વોટરફોલ કેવી રીતે અંદર જવાય. વડોદરાથી પહોંચતા પહોંચતા 2.5 કલાક જેવો ટાઈમ થયો અમને અને હવે અમે ગામમાં આવી ગયા છીએ અને અહીંયાથી અમે વોટરફોલ તરફ જઈ રહ્યા છીએ અને અહીંયા પાછળ ગાડી પાર્ક કરી દીધી છે અને અહીંયાથી અમે લોકલ જીપથી 1.5 કિલોમીટર કાચો રસ્તો છે તો લોકલ જીપથી વોટરફોલ જઈએ છીએ અને ત્યાં જઈને હું તમને વોટરફોલ બતાવું અને ત્યાંનું લોકેશન બતાવું. અને આ છે એક અહીંયા ઉપરથી આખું અહીંયા પાછળથી ગોર ફરીને આવે છે જુઓ અને અહીંયાથી નીચે જાય છે. બહુ વન્ડરફુલ પ્લેસ છે, બહુ વન્ડરફુલ પ્લેસ. ક્રાઉડી સેચ બી નથી. તમે ઘરેથી જો જમવાનું કે એનું વ્યવસ્થા કરીને આવશો ને તો તમને એક પિકનિક જેવી બહુ જ મજા આવશે અને પિકનિકનો બહુ જ આનંદ મળશે તમને.
હવે હું નીચે વોટરફોલ સુધી આવી ગયો છું. તમને મારી પાછળ વોટરફોલ દેખાઈ રહ્યો છે, પણ લગભગ 15-20 દિવસથી વરસાદ ઓછો છે એટલે પાણી ઓછું છે. પણ અમે જ્યારે આવ્યા ને 1.5-2 વર્ષ પહેલાં ત્યારે પાણી હતું, આના કરતાં થોડું વધારે હતું. આ જે બધી ખાલી જગ્યા દેખાઈ રહી છે ને, ત્યાં આ રીતેનો ખાબોચિયું જે બોલે પાણીનું આખું ભરેલું હતું, તમને નાહવાની મજા આવે. પણ આ જે ધોધ છે ને એકદમ સેફ ધોધ છે, અને આ પાછળ દેખાઈ રહ્યો છે. અને આ જગ્યા તમને કેવી લાગી? વડોદરાથી ખાલી 120 કિલોમીટર દૂર છે, ત્યાં બી ક્રાઉડી નથી, પબ્લિક એકદમ ઓછી છે અને શાંત જગ્યા છે. પિકનિક મનાવી હોય વિથ ફેમિલી વિથ ગ્રુપની અંદર તો આ પ્લેસ પર આવો. પણ જ્યારે બી આવો તમને બહાર ગામમાં નાસ્તાની દુકાન મળી જશે, ઠંડા પીણા મળી જશે. પણ તમારે જો જમવાનું બનાવવાનું હોય, જમવાનું હોય તો ઘરેથી તમે જમવાનો સામાન અને જમવા બનાવવાનો સામાન અહીંયા લઈને આવો. અને બધી બહુ જ જગ્યા ખાલી છે અહીંયા, તમને બહુ જ મજા આવશે અને બહુ આનંદ આવશે. અને મિત્રો, હવે ધોધ જોઈને મારાથી તો રહેવાતું નથી, એટલે હું તો જઈ રહ્યો છું નાહવા માટે. પણ તમને આ પ્લેસ કેવો લાગ્યું એ જરા મને તમે કહેજો કોમેન્ટ બોક્સની અંદર, અને તમે મારો આ વિડીયો તમારા ગ્રુપની અંદર શેર કરજો.